આજે ભૌતિક વિજ્ઞાનમાં આપણે એક દાખલા લઈએ છીએ. દાખલા છે દોલનનો. આ દાખલા આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો. એક 500 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે 5 કિલોગ્રામનું કોલર પટ્ટો જોડેલ છે. તે ઘર્ષણ વગર સમક્ષેથી સળિયા પર સરકે છે. આ કોલર તેના સમતુલન સ્થાનથી 10 સેન્ટીમીટર સ્થાંતરિત થઈ તે મુક્ત થાય છે. તો કોલર માટે દોલનનો આવર્તકાળ મેળવો, મહત્તમ ઝડપ મેળવો અને મહત્તમ પ્રવેગ મેળવો. જાણીએ છીએ ટી બરાબર 2π અંડરરૂટ એમ અપોન કે. અહીંયા તમે જોઈ શકો છો કે કે બરાબર 500 ન્યૂટન પર મીટર અને દોડ આપેલું છે 5 કિલોગ્રામ. આ બંનેની કિંમત મૂકી દેતા એટલે 2π એટલે 3.14 વર્ગમૂળમાં 5/500 અને સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે 2 પોઈન્ટ અને આપણે સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે 6.28 × 1/100. અને હજી સોલ્વ કરતા એટલે 6.28 × 10 = 0.628 સેકન્ડ. હવે બીજું અહીંયા છે કે આપણે મેળવવાનું છે વેગ. વેગનું સૂત્ર છે v બરાબર e ઓમેગા સાઈન ઓમેગા ટી વત્તા ફાઈ. હવે સાઈન ઓમેગા ટી વત્તા ફાઈની કિંમત 1 હોય છે. જ્યારે વેગ મહત્તમ હોય એટલે v max બરાબર e ઓમેગા. અહીંયા લખી શકાય છે સાઈન ઓમેગા ટી વત્તા ફાઈ બરાબર e ઓમેગા. એટલે a ગુણ્યા ઓમેગા એની કિંમત આપણે મૂકતા અહીંયા વર્ગમૂળમાં કેના છેદમાં એમ. એની કિંમત આપણે જાણીએ છીએ કે એ સમતુલન સ્થિતિથી 10 સેન્ટીમીટર અંતર એટલે આપણે એ બરાબર લખી શકાય 0.1 મીટર બરાબર 0.1 વર્ગમૂળમાં 500/5 અને સોલ્વ કરતા એટલે આપણે અહીંયા લખી શકાય 0.1 અને વર્ગમૂળમાં 5 થઈ ગયા એટલે 100 સોનું વર્ગમૂળ એટલે 10 × 10 બરાબર 1 મીટર પર સેકન્ડ. તો જે એનું વેગ જે છે એ 1 મીટર પર સેકન્ડ છે. તો આમ કહી શકાય છે કે વી મહત્તમ બરાબર 1 મીટર પર સેકન્ડ. જે મૂળ બિંદુથી એટલે અહીંયા જે સંતુલન બિંદુએ તેનો જે વેગ છે મહત્તમ હશે. હવે આપણે જાણીએ છીએ પ્રવેગ a બરાબર −ω² y એટલે ઓમેગા નેગેટિવ ને અવગણતા ઇન્ટુ a. ઓમેગા ની વેલ્યુ છે k/n × a. k ની કિંમત આપણે જાણીએ છીએ 500/5 × 0.1 અને 5 થી ગયા એટલે 0 બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ જે પ્રવેગ છે એ તેના મહત્તમ અંત્યબિંદુ એટલે મહત્તમ બિંદુ પ્લસ એ એટલે ઓછા એ ત્યાં એ જે પ્રવેગ છે એ મહત્તમ બનશે એટલે એ. તો આ રીતે આ દાખલાને સોલ્વ થાય છે. આ દાખલામાં આપણે જાણીએ છીએ કે એક જે કોલર છે જે સ્પ્રિંગને એક છેડે જોડેલ છે અને તેને સમક્ષેથી દિશામાં ઘર્ષણ રહિત સપાટી પર એ દોલન કરે છે. જ્યારે સમતુલન સ્થિતિમાં હોય ત્યારે એને 10 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર આપીને છોડી દેવામાં આવે છે જેના કારણે દોલન કરે. તો તે માટેનું આવર્તકાળ t બરાબર 2π√m/k પરથી t બરાબર 2π m અને k ની કિંમત મૂકતા એને સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે 0.623 સેકન્ડ. પછી આપણે જાણીએ છીએ કે વેગ મહત્તમ v બરાબર e ઓમેગા સાઈન ઓમેગા t પ્લસ ફાઈ સાઈન ઓમેગા t પ્લસ ફાઈ બરાબર 1 હોય છે એટલે v માં મેક્સિમમ બરાબર e ઓમેગા a ની કિંમત 0.1 અને ઓમેગા બરાબર વર્ગમૂળમાં k/n k બરાબર 500/5 અને સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે 1 મીટર પર સેકન્ડ. જે વેગ છે તે h બરાબર સમતુલન સ્થિતિમાં મહત્તમ હશે. પછી આપણે જાણીએ છીએ a બરાબર ω − ω² y y બરાબર a લેતા એટલે a મેક્સિમમ બરાબર ω² a ઓમેગા બરાબર ω² બરાબર k/n × a બધી કિંમત મૂકતા છેલ્લે આપણને જે પ્રાપ્ત થશે વેગ છે એ બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જે દર્શાવે છે કે મહત્તમ સ્થાન અંતરે જે પ્રવેગ છે એ પણ મહત્તમ હશે. તો આ રીતે આપણે આ દાખલાને સમજી શકાય છે. થેન્ક યુ વેરી મચ.